ધોરણ 10 ના વિદ્યાર્થીઓ એક મસ મજાની ઓશિયન કોચિંગ ક્લાસીસના પ્લેટફોર્મ પર ગાલા અસાઇનમેન્ટ નું જબરદસ્ત મેથડથી ડિઝાઇન સાથે પ્રેઝન્ટેશન સાથે સોલ્યુશન મેળવી રહ્યા છે તમે આગળના બધા જ વિડિયો જોયા હશે મને ખબર છે કારણ તમે તમારા લાઈફ પ્રત્યે સિરિયસ છો તો તમારે સિરિયસનેસ વધારવા માટે તમને કોન્ફિડન્સ મેળવવા માટે ગાલા અસાઇનમેન્ટે તમારા માટે હજુ કઈક નવી સરપ્રાઈઝ આપી છે એ શું છે એ આજના સેશનમાં મળશે એક પણ સેકન્ડ મિસ ના કરતા સો ટકા ગમશે અને સો ટકા અંદરથી ફિલિંગ આવશે કે હવે તો ટેન્શન ખતમ યસ બોર્ડ નું ટેન્શન ખતમ તમને એવું ફિલિંગ આવશે એવી મસ્ત મજાની માહિતી આજના સેશનમાં મળવાની છે એક પણ મુદ્દો મિસ ના કરતા તો આજના સેશનમાં જોવાનું છે શું યસ બધાને ખબર છે બે હજાર પચીસ માં જે ધોરણ દસ માં એક્ઝામ આપવાના છે એની અંદર મનગમતો વિષય અંગ્રેજી એની અંદર પ્રશ્નપત્ર નંબર પાંચ અને એની અંદર વિભાગ ડી સેક્શન ડી જે ઈઝી અને આસાન છે એના મુદ્દાઓ જોઈશું આજે પણ જે ગાલા મેં તમારા માટે જે સરપ્રાઇઝ રાખી છે ને પહેલા મારે તમને એક એવી છે અને સરપ્રાઇઝ જુઓ શું છે બસો ને ત્રીસ રૂપિયામાં તમે ઘર બેઠા મગાવી શકો ઓફલાઈન પ્રાઇસ તો બસો ચાલીસ છે પણ તમે ઘર બેઠા માત્ર બસો માં મગાવી શકો છો યસ જે મહત્વનું પેપર સેટ જેને તમે આઈએમપી પેપર સેટ બોલતા હોવ છો એ આવી ગયું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ મગાવી બી લીધું છે તો જે વિદ્યાર્થીઓ ઘર બેઠા ફિઝિકલી રીડિંગ કરીને માર્ક્સ મેળવવા માંગતા હોય ઈચ્છા હોય એ ખાસ ખાસ તમે મેળવી શકો બીજી એક વસ્તુ આ વર્ષે તમારા માટે એક મસ્ત મુદ્દો ડિઝાઇન કરેલો છે જેની અંદર એક એપ્લિકેશન બનાવી છે સ્માર્ટ ડીઝી બુક એ તમે ડાઉનલોડ કરશો એટલે તમને અંદર ફ્રી ઓનલાઈન આન્સર કી મળશે એ કઈ રીતે કઈ રીતે કરવાનું એ પ્રોસેસ હમણાં સમજાવું પણ એની પહેલા તમારે ઓનલાઈન પરચેસ કરવા માટેની લિંક ક્યાં મળે ઘણા એવો સવાલ થાય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાસ 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 તમે એમાં માહિતી મેળવી શકો છતાં પણ અટવાઓ તો કોન્ટેક્ટ નંબર આપેલો છે કોન્ટેક્ટ કરી લેજો પણ બોર્ડના વર્ષને શાનદાર બનાવવાનું છે આ તમારે હલ્લા બોલ કરીને મહેનત કરી લેવાની છે ચલો નવી માહિતી શું છે જ્યારે તમે આ પરચેસ કરો છો તમારે ઘરે આવે છે અને આ પહેલું પેજ તમે જેવું ટર્ન કરશો એટલે આવું પેજ આવશે આ પેજની અંદર આ મુદ્દાઓ શાંતિથી વાંચવાના જેમાં લખેલું છે કે આ ક્યુઆર કોડ તમે સ્કેન કરો છો એટલે જે આપણી મસ્ત મજાની એપ્લિકેશન છે નવનીત ગાલાની સ્માર્ટ ડીઝી એ ડાઉનલોડ થશે જેની અંદર તમારે ડેટા ફિલઅપ કરવાનો છે કેવો આપણી વિગત જનરલી ભરતા હોય એ એ ભરાઈ જાય એટલે તમને એક રીડીમ એક્સેસ કોડ નામનું બટન મળશે ત્યાં ક્લિક કરવાનું એ ક્લિક કરશો ત્યાં તમારે આવો એક્સેસ કોડ નાખવાનો એટલે તમે તમારા મોબાઈલમાં આન્સર કી મેળવી શકો પીડીએફ સ્વરૂપે શેને મસ્ત મજાના ન્યૂઝ હજુ 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 કઈ આપેલું છે ગાલાય તમારા માટે કોન્ફિડન્સ પૂરા લેવલનો તમને ખબર છે ને તમે નવની પહેલા ધોરણથી વાપરો છો તમે ગાલા શબ્દ પહેલા ધોરણથી સાંભળો છો એનું કેટલું મહત્વ છે એ ગુજરાતના ખૂણે રહેલા બધા જ વિદ્યાર્થીઓ જાણે છે

તમને આપેલી છે જો તમે પરચેઝ કરો છો સબ્જેક્ટ વાઇઝ અને એ તમારું પર રાખજો હવે ઘણા ને એમ થાય કે આટલું બધું આઈ પેપર સેટ છે જેમાં સો ટકા કોન્ફિડન્સ મળવાનો છે તો બધી જ લઈ લઉં ને હે હજુ થોડી વધારે લઈ લઉ ને જો માની લો તમારું પરચેઝ અમાઉન્ટ પાંચસો કરતા વધી જાય

ત્યારબાદ મીના ચલો અહીંયા ફરીથી રિપોર્ટિંગ બબ ઉદ્ગાર વાક્ય છે એટલે કમ્પલસરી એક્સલેમ વિથ પ્લસ ભાવ એક્સલેમ વિથ પ્લસ ભાવ જે અહીંયા એક્સલેમ ઓનલી આપેલું છે તો તમારો જવાબ એક્સલેમ મિત્રો ચાર ખાલી જગ્યા આરામથી આવડી જવી જોઈએ બે માર્ક્સ લઈ લેવાના છે નેક્સ્ટ મુદ્દો કન્જંક્શન આ આસાન હોય છે ત્રણ ઓપ્શન આપેલા હોય છે આ પણ લઈ લેવાનું ચલો ધ મેન ઇઝ ફ્રોમ જમાઈકા હી વોન નાઇન ગોલ્ડ મેડલ તો અહીંયા માણસની વાત છે અહીંયા કરતા એનો હી આપેલો છે તરત જોઈને ક્લિક થશે વો થી જવાબ બનશે પણ જવાબ બનાવો ત્યારે હી ખાસ કાઢી નાખવાનું છે તો 10મા ધોરણના લેવલ પ્રમાણે જનરલી વિદ્યાર્થીઓ આવો જવાબ બનાવે ધ મેન ઇઝ ફ્રોમ જમાઈકા વો વન નાઇન ગોલ્ડ મેડલ્સ એ પ્રમાણે પણ માર્ક્સ મળે પણ થોડું એડવાન્સ બનાવીએ જો ધ મેન વો ઇઝ ફ્રોમ જમાઈકા વન નાઇન ગોલ્ડ મેડલ્સ જોઈ લો તો ખાસ ધ્યાન રાખજો જવાબ વો થી બનશે તો આખા ગામને આવડશે પણ જે નાના મોટા ચેન્જીસ કરવાના આ હી કાઢવાનું આવા મુદ્દાઓ પણ તમારા ધ્યાનમાં હોવા જોઈએ નેક્સ્ટ નેક્સ્ટ સચિન પ્લેડ વેલ ઇન્ડિયા લોસ ધ મેચ જો સચિન સારું રમ્યો ભારત મેચ હારી ગયો તો અહીંયા કોન્ટ્રાસ્ટ છે સારું રમ્યું હોય તો મેચ જીતી જાય પણ હારી ગયો મતલબ કોન્ટ્રાસ્ટ અને કોન્ટ્રાસ્ટ માટે કીવર્ડ કેટલા આવે ઢગલાબંધ આવે બટ યેટ સ્ટીલ

જોઈ લો કોઈ નવા ચેન્જ નહીં તો આ તમારા કન્જંક્શન હવે ઘણાને એમ થાય કે આવી ડિઝાઇન સાથે ભણીએ ને તો રિયલમાં માર્ક્સ તો આવે જો ઓછી મહેનતમાં માર્ક્સ તો આવે જો એવું થાય છે યસ તો જોઈ લો ઓશિયન કોચિંગ ક્લાસીસે તમારા માટે એક મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે નામ તો જુઓ આઈએમપી બેચ છેલ્લા થોડા સમયમાં સારો કોન્ફિડન્સ મેળવી શકો એના માટે આટલા બધા ફાયદાઓ છે એક બે ફાયદા નહીં ઢગલાબંધ ફાયદા લાઈવ લેક્ચરની મદદ એપ્લિકેશનમાં ભણાવવામાં આવે અને ખાલી અમાઉન્ટ તો જુઓ માત્ર ત્રણસો નવ્વાણું એક મહિનાની ને હોય બોર્ડ ની સુધીની અમાઉન્ટ છે વાંચવા માટેનો કન્ટેન્ટ પણ મળે છે ફ્રીમાં તો ત્રણસો નવ્વાણું માં ટેન્શન ખતમ થતું હોય એ બોર્ડની ની એક્ઝામ સુધી એ પાછું ફેકલ્ટી સાથે ડાયરેક્ટ જોડાયેલા રહેવાનું તો કેવો મજા આવે ફાયદો થાય ને તો ખાસ માહિતી મેળવી લેજો આ કોર્સની યસ બીજી એક વસ્તુ આ કોર્સ તમે પરચેસ કરો ને ત્યારે તમને જે આપણો વાંચવા માટેનો જે કોર્સ છે એ ફ્રીમાં છે ભાઈ ફ્રીમાં

સીન સાથે ચોક્કસ સમય અને ફોર સાથે સમયગાળો તો અહીંયા ફોર આવશે ત્યારબાદ મિસ્ટર શાહ ઘણા વર્ષોથી અમારા એરિયામાં લઈ રહ્યા છે રહી રહ્યા છે છતાં એને કોઈ જાણતું નથી કોન્ટ્રાસ્ટ છે એટલે યેટ લેવું પડશે કોન્ટ્રાસ્ટમાં યેટ આવે છે યસ એને કોઈ જાણતું નથી હી ડઝ નોટ લાઈક ટુ મીટ પીપલ કારણ કે એને લોકોને મળવો ગમતો નથી ભાઈ બીકોઝ બધા આસાન છે બધા સંયોજક વાળી ખાલી જગ્યા છે

એ મળી જાય પછી તમારે પેસિવ પ્રમાણે ગોઠવણી કરવાની જેમાં ટુ બી પ્લસ ખાસ મહત્વનું છે કર્મ પહેલા આવશે ટુ બી વિથ કી બાય પ્લસ કરતા અન્ય શબ્દ બસ આવી ગોઠવણી કરવાની તો પહેલો એટેક કરવાનો આ પેલા વાક્યનો કાળ અહીંયા હેવ સેન્ટ દેખાય છે પૂર્ણ વર્તમાન કાળ હેવ સેન્ટ એ સાબિતી થાય કે આ વાક્ય કયા કાળનું છે સેમ એ રીતે બીજા વાક્યમાં વિલ હોસ્ટ દેખાય છે જે સાદા ભવિષ્ય કાળની નિશાની છે તો તમને આના ટુ ના રૂપ ખબર હોવા જોઈએ અહીંયા બે પોસિબિલિટી છે હેવ બીન સેન્ટ અથવા તો હેઝ બીન સેન્ટ

આ રીતે કામ થશે ક્લિયર બ્લુ ભાગ ખાસ પેપર ચેકર જોશે મગજમાં રાખજો ચલો અહીંયા કર્મ છે ધ ઇવેન્ટ એ આગળ આવશે હવે ટુ બી પ્લસ વી થ્રી વિલ બી હોસ્ટેડ હવે નેક્સ્ટ મંથ બાય જેમ લખો તોય ચાલે અથવા તો જેમ બાય નેક્સ્ટ મંથ લખો તો બી ચાલે તો આ રીતે તમારે કામકાજ એક્ટિવ પેસિવમાં કરવાનું

અને કીવર્ડ માત્ર બાર મિનિટના એક વિડીયોમાં ડિઝાઇન કરેલા છે જેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે મળી જશે ખાસ એ વિડીયો જોઈ લેજો ઓકે ચલો નેક્સ્ટ મુદ્દો ડુ એસ ડાયરેક્ટેડ હવે અહીંયા ઈઝ છે અહીંયા છે વોઝ મતલબ આ તમારે વર્તમાનમાંથી ભૂતકાળમાં ફેરવવાનું છે તો બહુ આસાન હોય છે ચેન્જ ધ ટેન્સમાં માત્ર તમારે સહાયકારક ક્રિયાપદ ક્રિયાપદ અને કાળ દર્શક શબ્દોમાં જ ફેરફાર કરવાના હોય છે ચાલો જોઈએ સિસ્ટમ પ્રમાણે ડિઝાઇન કરી દઉં હવે સોલ્વ કરીએ મજા આવે ચલો અહીંયા છે ટીચિસ પણ આપણે તો ભૂતકાળ પ્રમાણે કરવાનું મતલબ ટીચિસ નું થશે ટોટ બીજો કોઈ ચેન્જ નહીં હિનું હી ટીચ નું ટોટ અને ઇંગ્લિશ નું ઇંગ્લિશ ચલો અહીંયા ઓફન ટેલ્સ ટેસ નું થશે વી ટુ ટોલ્ડ બાકી કોઈ ચેન્જ નહીં હિનું હી ઓફન ટોલ્ડ સ્ટોરીઝ ટુ હી સ્ટુડન્ટ કોઈ ચેન્જ નહીં ઓલવેઝ એન્કરેજીસ સાદો વર્તમાનકાળ આપણે સાદો ભૂતકાળ જોઈએ છે મતલબ વી ટુ જે થશે એન્ક્રેસ્ડ બાકી કોઈ ચેન્જ નહીં હિનું હી ઓલવેઝ એન્કરેજ ઓલ હી સ્ટુડન્ટ્સ સિમ્પલ બસ આ બ્લુ કલરનો ભાગ જે ચેન્જ થાય ને એ છે ખાસ 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 યાદ રાખજો અને સમજજો ઓકે ચલો નેક્સ્ટ મુદ્દો પણ એની પહેલા સ્પોકન ઇંગ્લિશ ઘણા બધા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હોય શીખવું છે હાલના સમયની ટ્રેન્ડિંગ ભાષા જરૂરી ભાષા તો એના માટે પણ કોર્સ ડિઝાઇન થયેલો છે મજાની વાત શું ખબર વિદ્યાર્થીઓના લેવલ પ્રમાણે પૂરું શીખીને જવા જોઈએ એવા લેવલ પ્રમાણે ઇંગ્લિશ ગ્રામર માત્ર ધોરણ દસ માટે નથી અગિયાર બાર માં બી આવશે અને પછી પણ આવવાનું છે ઇંગ્લિશ ગ્રામર ઇઝ નોટ ઓનલી ફોર ક્લાસ ટેન યુ વિલ નીડ ઇટ ઇન ફ્યુચર એઝ વેલ ખાસ આ મગજમાં છાપીને આ કોર્સનો પણ ફાયદો તમે વેકેશનમાં ખાસ લઈ શકો હે ને ચલો નેક્સ્ટ ડબલ્યુ એસ ક્વેશ્ચન ત્રણ માંથી ત્રણ માર્ક્સ આમાં પણ આવવા જોઈએ ચાલો જોઈએ નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ જોઈને જ ખ્યાલ આવી જાય હાવથી બનશે કારણ કેવી રીતે સ્કૂલે જાય છે આવો સવાલ કરવો પડે જેના માટે હાવ એક ઓપ્શન સુટેબલ છે બીજો કોઈ સુટેબલ નથી

ધ ધ ટુ હોટેલ ઇન સર્ચ ઓફ તો તો ગયો ગયો શું કામ કારણ કારણ આપ્યું છે 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 ચોરની શોધમાં એટલે વાય વાય આપેલું હા એક જ જગ્યાએ કેટલું આસાન આરામથી માર્ક્સ લઈ લેવાના પણ આશા રાખું તમને આ મસ્ત મજાની ડિઝાઇન સાથે ક્લિયર કટ થતો હશે થાય છે ને ચલો તો ખાસ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે અને કોર્સને લગતી માહિતી ખાસ આ વિડિયો જોયા પછી તરત જ લઈ લેજો તમને પૂરી માહિતી મળી જાય એટલે કોન્ફિડન્સ આવે કઈ રીતે કામકાજ થવાનું છે તો ખાસ ખાસ લાભ લઈ લેજો યસ તો આવી રીતે જ બધા જ ધોરણના વોટ્સએપ ગ્રુપ જોઈ લો તમે તમારા સગા સંબંધીમાં પણ કોઈ હોય તો તમે મોકલી શકો છો સ્પોકર ઇંગ્લિશમાં પણ અલગથી ગ્રુપ છે બધા ગ્રુપમાં તે લાગતા વળકતા ધોરણ પ્રમાણે છોડાઈ દેજો અને આ પ્રમાણે તમને ગ્રુપ જોવા મળશે તો આશા રાખું ક્લિયર કટ સમજૂતી તમને આજના વિડીયોમાં મળી હશે આવી રીતે બધા જ ભાગની આવી જ મસ્ત મજાની મેથડ સાથે સમજૂતી મૂકેલી છે જોઈ લેજો અને બીજા બધા ભાગ પણ આવવાના છે હે ને મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ આ થેન્ક યુ